લોકડાઉનના પગલે તમામ ધંધા રોજગાર બંધ છે, જેને લઈને જેતપુરમાં શ્રમિકોની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર દ્વારા 3 મહિનાનું રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના પગલે તમામ ધંધા રોજગાર બંધ છે, જેને લઈને શ્રમિકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પૂરી કરવા માટે સરકાર દ્વારા 3 મહિનાનું રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે સસ્તા અનાજની દુકાનોથી તમામ લોકોને સસ્તા અનાજનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવી રહેલા હતા. જેતપુરના સસ્તા અનાજના દુકાનદારો આજથી રાશન દેવાની શરૂઆત કરી હતી, પરંતુ ઘણા દુકાનદારોએ બપોર પછી દુકાન ખોલી ન હતી ને સરકારના આદેશના ધજિયા ઉડાવી દીધા હતા. જેતપુરના નવાગઢ વિસ્તાર, ખોડપરા, ફૂલવાડી સહિતના વિસ્તારોમાં આજે સસ્તા અનાજની દુકાનો બંધ રહી હતી. નવાગઢ વિસ્તારમાં આજે બપોર પછી સસ્તા અનાજની દુકાન ખુલી ન હતી ત્યારે લોકોની રજૂઆતના પગલે જેતપુર મામલતદારે દુકાનો ખોલાવી હતી, પરંતુ આ દુકાન માત્ર 1.5 કલાક ખુલી અને ફરી બંધ કરી દેવામાં આવી હતી. અહીં રાશન લેવા પહોંચેલા શ્રમિકોએ જ્યારે સસ્તા અનાજની દુકાનદારને પૂછતા તેઓએ અનાજ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો અને દુકાન બંધ કરી હતી અને મામલતદારના આદેશનું પણ ઉલ્લંઘન કર્યું હતું. સવારથી અનાજ લેવા બેઠેલા લોકોએ હંગામો કરતા ગોંડલના પ્રાંત અધિકારીએ દખલગીરી કરી હતી અને ઘટના સ્થળે પહોંચીને દુકાનનું તાળું તોડી અને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. સાથે જે સસ્તા અનાજના દુકાનદારો છે તેવા જો આ કામગીરીમાં કામ કરવામાં ભૂલ કરશે તો તેના લાયસન્સ રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે 2 વાગ્યાના બેઠા છીએ, 2 વાગ્યાના બેઠા, 2 વાગ્યાની હાજરી કરી છે. ભાઈ ના પાડ્યું કે અમે તમને રાશન દેવું નહીં, તમે જાવ હોય ત્યાં જાવ ને તમે થાય કરી લ્યો. પોલીસ ખાતું હતું, બીજા અધિકારીના રૂબરૂમાં અમને માલ દેવાનું ના પાડી, દુકાન બંધ કરીને વયો ગયો. મામલતદાર આગળ જાઓ, ગમે ત્યાં જાઓ, તમને માલ નહીં દેવું. આ અગાઉ 3 મહિના અમારા પૈસા લીધેલા છતાંય અમને માલ મળેલો નથી. અમે જે તે દુકાને ફરી ફરીને માલ લેતા હતા અને જે દુકાને માલ લેવા જાય ને એ દુકાનદારને ખીજાતો ને બાંધતો. અમે ખાનપરા સાહેબ પાસે દર મહિને હું રજૂઆત કરતી કે સાહેબ અમને માલ આપતો નથી, છતાંય અમને માલ મળતો નહીં. આજે 2 મહિના અમે 2 વાગ્યાના બેઠા છીએ, અમને માલ આપતો નહોતો, ના પાડી અને ખીજાઈને વાંધીને વયો ગયો અમને કે તમને અમે અત્યારે માલ નહીં આપવું, 4 તારીખ પછી આવો તો જ તમને એપીએલ માલ આપશું. અમને બીપીએલનો જ માલ મળ્યો ને એપીએલનો આપતો નથી. અને હર કોઈ દુકાને બીજી જે દુકાનો છે ત્યાં બધે અત્યારે બધોય માલ મળે જતો અને આને ના પાડ્યું અને આપ્યો નહીં માલ. જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં નવાગઢ વિસ્તારની અંદર જયાબેન ફલેસિયાના નામથી FPS દુકાન જે ચાલે છે એના વિરુદ્ધમાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળતા અમો રૂબરૂ આવી અને અમારી જે પુરવઠા ટીમ છે મામલતદાર સહિત પોલીસ સાથે સ્થળનું નિરીક્ષણ કરતા દુકાન ઉપર લોક હતું એટલે પંચોની હાજરીમાં અમે જથ્થો દુકાનનું લોક ખોલી અને જથ્થો કબજે કરેલ છે અને બીજા FPS ને તાત્કાલિક હંગામી ધોરણે એનું સંચાલન કરવાનો હુકમ કરી અને લોકોમાં તરત એને જણસી મળી જાય એ માટેની વ્યવસ્થા ચાલુ કરાવેલ છે. એટલે જ્યાં જ્યાં જે અમને વિગતો કંટ્રોલ રૂમમાં જે ફરિયાદ મળી છે ત્યાં તાત્કાલિક અમારી જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી અને બધું નોર્મલાઇઝ કરવાના પ્રયત્નોમાં અત્યારે વ્યસ્ત છે. તેમ છતાંય અત્યારે જે આ પરિસ્થિતિ છે એને ધ્યાને લઈ રાખી અને લોકોને થોડું ધીરજ રાખવા માટે અપીલ કરું છું. આ જે આપણી કે કોરોના મહામારી છે આવા સંજોગોમાં આપણે વધારે ભીડ ન કરતા અને સરકારની જે સૂચના છે એ મુજબ એક પણ પરિવાર જે ગરીબ પરિવાર છે જે એના પરિપત્ર મુજબ જેને અનાજ મળવા પાત્ર છે એ દરેકને મળી રહે છે એવી ખાતરી સાથે અમે અત્યારે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ. સાહેબ, બીજો આજે આ દુકાનનો જે લાયસન્સ રદ થયેલો હતો 1 મહિના પહેલા જ આવી જ પરિસ્થિતિને હિસાબે રદ થયેલો હતો, 1 મહિના પહેલા જ પાછું રિન્યુ કરવામાં આવેલું છે. જે દુકાનદારની અગાઉની પણ જો ધારો કે આ રીતની એની ગેરવર્તણૂક હશે અને અગાઉ પણ એને આવી પ્રકૃતિ કરેલી હશે તો એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી જે પુરવઠાના અમારા નિયમો પ્રમાણે લેવાની થાય કે એના વિરુદ્ધમાં જો શક્ય હશે અને જે એને જે કંઈ ભૂલ કરેલી હશે એનો કડકમાં કડક કાર્યવાહી કરીને કાયમી ધોરણે એને આ લાયસન્સ રદ કરવાની સુધીની પણ અમે કાર્યવાહી કરી શકશું. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.